ફ્રેન્ડ્સ કેમ છો બધા? મજામાં? મકર સંક્રાંતિ ઉપર આપણે બધા પતંગ ઉડાડી, ફાનસ ઉડાડ્યા. ફાનસ ઉડાડવાના નહોતા, બરાબર છે? ફુગા ઉડાડ્યા હશે તમે બધાએ. પછી તલ સાકડી ખાધી, રબડિયા ખાધા, ખજૂર ને એવું બધું ખાધું ને, એવું બધું ખાવાનું છે, બરાબર છે? અને આપણે એકદમ હેલ્ધી બની જવાનું છે. કોરોના આવે છે ને, બરાબર છે? ઘણાને છે કોરોનાની ઇફેક્ટ આવેલી છે, બરાબર? એટલે આપણે એ બધી વસ્તુનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. પતંગ પણ તમે લોકોએ ખૂબ ચગાવી હશે, બરાબર ને? તો આજે હું તમને કમ્પ્યુટર ભણાવીશ, બરાબર છે? કમ્પ્યુટરનો લેક્ચર છે. જે રીતે આપણે અહીંયા સ્કૂલમાં રેગ્યુલર ભણતા, એ રીતે હવેથી તમારે કમ્પ્યુટરના વિડીયો પણ રેગ્યુલર આવશે. તો બીજા બધા સબ્જેક્ટ તો તમે ઝૂમ લેક્ચરમાં અટેન્ડ કરો જ છો, બરાબર છે? વહેલા વહેલા મસ્ત મજાના નાહી ધોઈને તમે મોબાઈલની સામે બેસી જાઓ છો, ઝૂમ લેક્ચર તમારે આવે છે, બરાબર છે કે નહીં? તો એવી રીતે હવે તમારે કમ્પ્યુટરનું હશે તો કમ્પ્યુટરમાં હું શું કરીશ, તમને વિડીયો મોકલશો, બરાબર છે? તો વિડીયો છે એ તમારે ધ્યાનથી જોવાનો છે. અને આ વખતે ફોર્થ સ્ટાન્ડર્ડને તો ધ્યાનથી જોવાનું છે. શું કામ? કારણ કે તમને લોકોને પેઇન્ટમાં માઉસ પકડતા પણ તમને લોકોને નથી ફાવતું, માઉસની પણ ગ્રીપ નથી, બરાબર છે? તો આપણે એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું અને જોઈશું, બરાબર છે? તો આજે હું તમને છે થોડીક થિયરી સમજાવી દઉં છું. થિયરીમાં તમારે કેટલા ચેપ્ટર આવ્યા છે તો તમને બધાને ખબર જ છે. કમ્પ્યુટર, કમ્પ્યુટરના ભાગો, વિન્ડોઝ, પેઇન્ટ ને એવું બધું ચેપ્ટર્સ આવે છે, બરાબર છે? આ બધા ચેપ્ટર છે. તો આમાં તમને કેટલાને ખબર છે, કેટલા ચાલી ગયા છે ખબર તમને? તો આમાં જે છે ને એ ચેપ્ટર કેટલા ચાલી ગયા છે, તો મોસ્ટ ઓફ આપણે ચાલી ગયા છે. થોડી ઘણી થિયરી બાકી છે તો હું થિયરી તમને સમજાવું છું, બરાબર છે? પહેલું ચેપ્ટર હતું ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ, બરાબર છે? તો અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ આવે છે. તમારા બધા પાસે આ સ્વાધિકૃતિ છે, બરાબર છે? બધા પાસે આ નવનીતની કમ્પ્યુટર પરિચયની સ્વાધિકૃતિ છે. તો આપણે જે છે એ પહેલું ચેપ્ટર છે તમારે કયું છે કમ્પ્યુટરમાં? શારીરિક શ્રમ, માનસિક શ્રમ. શારીરિક શ્રમ એટલે શું? તમે ફિઝિકલી વર્ક કરો છો, દોડો છો, કચરા પોતા કરો છો, પતંગ ઉડાડો છો, રાડો પાડો છો, બરાબર છે? તો એ બધું શું છે? તો તે તમારી શારીરિક શ્રમ છે. માનસિક શ્રમ કોને કહે છે? માનસિક શ્રમ એટલે તમે અત્યારે કન્ટિન્યુ સવારના મોબાઈલની સામે બેસી જાઓ છો અને મોબાઈલમાં તમે લેક્ચર અટેન્ડ કરો છો. તો એમાં દોડી દોડીને તમે લેક્ચર અટેન્ડ નથી કરતા, બરાબર છે? તો મોબાઈલ થ્રુ તમે લેક્ચર અટેન્ડ કરો છો તો એ શું કહેવાય છે? માનસિક શ્રમ કહે છે, બરાબર છે? તેવી રીતે છે કમ્પ્યુટર શું છે? તો કે કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે. કમ્પ્યુટર જે છે એ સેનાથી ચાલે છે? લાઇટથી ચાલે છે, બરાબર છે? તો કમ્પ્યુટર એ શું છે? ઇલેક્ટ્રોનિક સાધન છે. કમ્પ્યુટરમાં શું શું પ્રોસેસ થાય છે અને એમાં કેટલા ભાગો હોય છે? તો કીબોર્ડ, માઉસ, સીપીયુ, બરાબર છે? કીબોર્ડ, માઉસ છે, સીપીયુ છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, એ બધા શું છે? કમ્પ્યુટરના ભાગો છે. આ બધા જે છે એ તમારે કમ્પ્યુટરના ભાગો સમજવામાં આવે છે. ત્યારબાદ છે કમ્પ્યુટરના કાર્યો છે. કમ્પ્યુટરના કાર્યમાં શું આવતું? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, બરાબર છે? આ બધી જ વસ્તુ આપણે સમજી લીધેલી છે, પણ આ તો તમને થોડું ઘણું ભૂલાઈ ગયું છે, બરાબર છે? સંક્રાંતિમાં પતંગની સાથે બધું ઉડી જ ગયું છે તમારું, એમ કહો તો પણ ચાલે, બરાબર ને? કે નથી ઉડ્યું, નથી ઉડ્યું ને? તો બહુ સારું. જો આ જે છે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, બરાબર છે? તો આમાં તમને મસ્ત મજાનું અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ આપેલું છે, બરાબર છે? તો આ વસ્તુ જે છે એ આપણે શીખી લીધેલી છે. ઓનલાઈન જ ભણ્યા હતા, પછી તમે ઓફલાઈન સ્કૂલે આવ્યા હતા ત્યારે પણ અમે તમને લોકોને સમજાવેલું હતું, બરાબર છે? અનાજ દળવાની ઘંટી કમ્પ્યુટરના કાર્યો છે. કેટલાને યાદ છે કમ્પ્યુટરના કયા કયા કાર્યો છે? કમ્પ્યુટરના મુખ્ય કયા ભાગો આવે છે? તો એમાં શું આવે છે? જો અહીંયા છે જ કમ્પ્યુટરના મુખ્ય કેટલા ભાગો છે? કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગો છે. કીબોર્ડ, માઉસ, મોનિટર અને પ્રિન્ટર, મોનિટર ને માઉસ, બરાબર છે? અને કમ્પ્યુટરના કાર્યો કેટલા છે? મુખ્ય કાર્યો ત્રણ આવે છે. કયા કયા આવે છે? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, બરાબર છે? આ શું છે? કમ્પ્યુટરના કાર્યો છે. કાર્ય એટલે શું? કમ્પ્યુટર શું કામ કરે છે? તો કે કમ્પ્યુટર ત્રણ
પાર્ટ માં કામ કરે છે, ઇનપુટ પેલા કરે છે, ત્યાર પછી જ એના ઉપર પ્રોસેસ કરે છે અને પછી જે કંઈ પણ તૈયાર થાય એને આઉટપુટ કહે છે. તો ઇનપુટ એટલે શું? તમારા માટે આ વસ્તુ નવી છે, તમારા માટે નવો વર્ડ છે, બરાબર છે કે નહીં? ઇનપુટ એટલે શું? દાખલ કરવું, ડેટા જે છે એ દાખલ કરવો. દાખલ કરવો એટલે શું? તમે એન્ટ્રી કરો છો, સ્કૂલમાં આવો છો તો તમે ગેટમાંથી એન્ટ્રી કરો છો, પછી તમે ક્લાસમાં જાઓ છો ત્યાં ભણો છો, એટલે એ તમારું શું કહેવાય? પ્રોસેસિંગ કહેવાય. અને તમે આખા દિવસમાં 5 કલાકમાં તમારા મગજમાં કંઈક નવું શીખો છો, જેમ કે ગણિતના દાખલા શીખો છો, કમ્પ્યુટરનું જે છે એમાં તમે માઉસ કીબોર્ડ છે એ શીખો છો, પેન પ્રોગ્રામ શીખો છો, એ તમારામાં કંઈક નવું જ્ઞાનમાં વધારો થયો છે, બરાબર છે? તો એ શું કહેવાય? પ્રોસેસિંગ કહેવાય. અને તમે એ જ વસ્તુ તમે બહારે જાઓ છો, ઘરે આવો છો, ત્યારે મમ્મીને કહો છો ને કે આજે અમારા મેડમે આ કરાવ્યું, પપ્પાને વાત કરો છો કે આજે મેં કમ્પ્યુટરમાં મેં આમ કરાવ્યું, મેથ્સમાં મેં આ વસ્તુ કહી છે, ઇંગ્લિશમાં, તો એ શું થયું કહેવાય? તમારું આઉટપુટ. અને એક્ઝામ ટાઈમે તમે જે પરીક્ષા આપો છો અને તમારું રિઝલ્ટ તૈયાર થાય છે એ તમારું ઓવરઓલ આઉટપુટ થયું કહેવાય, કે તમે આખું વર્ષ તમે શું સ્ટડી કર્યું છે, બરાબર છે? તો એવી રીતે કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટરના મુખ્ય કાર્ય છે. ઇનપુટ એટલે શું? ઇનપુટ તો કે ડેટા દાખલો. ડેટા પણ ઘણા પ્રકારનો હોય, જેમ કે અંકો, મોબાઈલ નંબર તમે એડ કરો છો, પછી તો કે તમે તમારું નામ લખો છો, પછી તો કે તમારા સ્પેશિયલ કેરેક્ટર, એટલે ઘણી બધી વસ્તુ એ ડબલ કોટેશનમાં તમે લખતા હોય છે, બરાબર છે? જેમ કે કહેવત હોય છે સંપ ત્યાં જમ, તો એ શું હોય? તમે ડબલ કોટેશનમાં લખતા હોય છો, એ શું થયું? સ્પેશિયલ કીનો ઉપયોગ થયો. તો આ બધી જ વસ્તુ શું છે? ઇનપુટમાં આવે છે. ત્યારબાદ છે પ્રોસેસિંગ, એટલે કમ્પ્યુટર જે કાર્ય કરે, પ્રક્રિયા કરે છે એને શું કહેવાય છે? પ્રોસેસિંગ. ત્યારબાદ શું છે? આઉટપુટ. આઉટપુટ એટલે શું? તો કે પ્રોસેસિંગ કર્યા પછી કમ્પ્યુટર જે માહિતી આપે છે તેને આઉટપુટ કરે છે, બરાબર છે? તો અનાજ દળવાની ઘંટીનું તમને ઉદાહરણ આપેલું છે. અનાજ દળવાની ઘંટીમાં તમને જો બતાવેલું છે, ઉપરથી અનાજ નાખવામાં આવે છે એને શું કહેવાય છે? ઇનપુટ કહે છે. પછી આ જે છે અનાજ દળવાનું કામ થાય છે, તો આ વસ્તુ શું કહેવાય છે? પ્રોસેસિંગ. અને આ જે છે તમને નીચે દેખાય છે એ લોટ આખો તૈયાર થાય છે બનીને, તો એને શું કહેવાય છે? આઉટપુટ કહે છે. તો ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ આ છે એ તમારા મુખ્ય કાર્યો છે. તો એવી જ રીતે તમને આમાં સ્વાધ્યાય આપેલું છે, બરાબર છે? તો આ તમે જુઓ, આ તમારું સ્વાધ્યાય આપેલું છે. તો સ્વાધ્યાયમાં તમને શું પૂછ્યું છે? સિમ્પલ, ઇઝી, તમારે જે આવે છે એ જ પૂછ્યું છે, એમાં બીજું કાંઈ નવીન પૂછ્યું નથી. જો અહીંયા જે છે કમ્પ્યુટરનું જે ચિત્ર આપેલું છે, આ તમારું આ લગભગ આપણે પહેલાં બીજામાં જ આવીએ છીએ, પણ તમે 2 વર્ષમાં તો ભણતા જ નથી, મારી પાસે આવતા જ નથી, બરાબર છે? એટલે તમને કાંઈ આઈડિયા હશે નહીં, બરાબર છે? કમ્પ્યુટરમાં જે તમને આ ચિત્ર આપેલા છે એ ચિત્ર શું છે? તો કે કમ્પ્યુટરના સાધનોના નામ છે, બરાબર છે? તો આમાં જે સૌથી પહેલું છે એને શું કહેવાય છે? મોનિટર. અહીંયા તમને બ્રેકેટમાં બધું સમજાવેલું છે, માઉસ, કીબોર્ડ, સીપીયુ, મોનિટર, પ્રિન્ટર, બરાબર છે? આ બધી વસ્તુ છે તમને સમજાવેલું છે. તમે જુઓ, આ જે છે ટીવી જેવું દેખાય છે, તો આ ટીવી જેવું દેખાય છે એને શું કહે છે? તો અહીંયા મેં લખ્યું જ છે કે મોનિટર કહે છે. તો ઘણા બાળકોએ સારીપોથી કમ્પ્લીટ નથી જ કરી, 90% બાળકોએ સ્વાધ્યાયપોથી કમ્પ્લીટ કરેલી નથી. તો સ્વાધ્યાયપોથી તમે અત્યારે કમ્પ્લીટ કરી લેજો, બરાબર છે? જો હું અત્યારે લખાવું છું તો બધા લખી લેજો. આ તમને દેખાય છે ટીવી જેવું છે એને શું કહે છે? કે એને મોનિટર કહે છે. ત્યારબાદ છે આ દેખાય છે તમને લંબચોરસ બોક્સ જેવું, તો આને શું કહેવાય છે? સીપીયુ. જુઓ દેખાય છે અહીંથી આ બ્રેકેટ છે, અહીંયા જે છે એ દેખાય છે, તો એને શું કહે છે? સીપીયુ. ત્યારબાદ જુઓ આ ઘણી બધી કીઝ આપેલી છે, તો આને શું કહે છે? કીબોર્ડ કહે છે. ત્યારબાદ જુઓ આ તમને દેખાય છે, અહીંયા જે છે એ માઉસ છે, બરાબર? અને આને શું કહેવાય છે? પ્રિન્ટર, જે કાગળ છાપવાનું કામ કરે છે. જુઓ આ જો જુઓ છો તમે, આ તમને બ્લેન્ક આપેલી છે, બ્લેન્ક છે એ તમારે ફિલઅપ કરવાની છે. લગભગ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને સ્વાધ્યાયપોથી કમ્પ્લીટ કરેલી નથી,
છરેબોથી લાવતા નહોતા, બુક નહોતા લાવતા, બહુ જ ઇરેગ્યુલર હતા તમે લોકો. પણ ઇરેગ્યુલર નથી રહેવાનું, રેગ્યુલર થઈ જવાનું છે. સ્કૂલ ચાલુ રેગ્યુલર થઈ ગઈ હતી પણ તમે રેગ્યુલર હતા નહીં. તો હવે આપણે ઊંધું કરવાનું છે, સ્કૂલ બંધ છે તો તમારે શું થવાનું છે, રેગ્યુલર બનવાનું છે, બરાબર છે. તો આજે છે બ્લેન્ક આપેલી છે, હું તમને કંઈક સમજાવું છું અને તમારી બુકમાં તમે લખજો. પેલું છે હાથ કે પગ વડે આપણે જે કામ કરીએ છીએ તેની ખાલી જગ્યા કહે છે. તો મેં તમને સમજાવેલું હતું, તમે કચરા પોતા કરો, વાસણ કરો, બરાબર છે, દોડાદોડી કરો, પતંગ ચગાવો, ફિરકી પકડો, તો એ બધું શું કહેવાય છે, હાથ પગેથી કામ કરો છો તો એને શું કહેવાય, શારીરિક શ્રમ. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ બે ઓપ્શન આપેલા છે, તો એમાંથી આપણે શું સિલેક્ટ કરશું, શારીરિક શ્રમ. ત્યારબાદ બીજું છે ખાલી જગ્યાએ યંત્ર છે તો શું આવે, પુસ્તક આવે કે કમ્પ્યુટર, તો એમાં શું જવાબ આવશે, પુસ્તક. પુસ્તક આવે, પુસ્તક એ એક યંત્ર છે, તો કે ના, ન આવે, શું આવે, કમ્પ્યુટર. ત્યારબાદ છે બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને શું કહેવાય, માનસિક શ્રમ. જેમ કે અત્યારે તમે મોબાઈલમાં જુઓ છો મારો વિડીયો, બરાબર છે, મોબાઈલમાં મારો વિડીયો જુઓ છો તો એ તમે શું કરો છો, મગજ ચલાવો છો, આંખને મગજ તમારા ખુલ્લા છે, તમે દોડીને નગાસી ઉપર જઈને મારો લેક્ચર અટેન્ડ નથી કરતા, બરાબર છે. તો મોબાઈલની સામે બેસી રહ્યો છો એટલે તમે બુદ્ધિ દ્વારા કામ કરો છો, એમાં શું આવશે, માનસિક શ્રમ. ત્યારબાદ છે દાખલા ગણવા તે ખાલી જગ્યા છે. દાખલા ગણવા એટલે દાખલા તમે મોઢે કરો છો કે શારીરિક શ્રમથી કરો છો, તો કે દાખલા તમે મોઢે કરો છો એટલે એને શું કહેવાય છે, માનસિક શ્રમ, બરાબર છે, શારીરિક શ્રમ નહીં. ત્યારબાદ છે દોડવું, દોડવું તે ખાલી જગ્યા છે. દોડવું શું છે, માનસિક શ્રમ છે. શારીરિક શ્રમ છે કે માનસિક શ્રમ છે, મેં અત્યારે જ તમને કીધું કે તમે દોડો છો, બરાબર છે, તો એ બધું શું કહેવાય, શારીરિક શ્રમ. ત્યારબાદ છે કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાની ખાલી જગ્યા કહે છે. દાખલ કરવું એટલે શું, એન્ટર થવું, તો એન્ટર કરેલા ડેટાને શું કહે છે, ઇનપુટ. ત્યારબાદ છે કમ્પ્યુટર દ્વારા અપાતી માહિતીને ખાલી જગ્યા કહે છે, કમ્પ્યુટર દ્વારા અપાતી માહિતી, બરાબર છે. તો કમ્પ્યુટર દ્વારા કઈ માહિતી અપાય છે, તો કે કમ્પ્યુટર દ્વારા માહિતી અપાય છે એને પ્રોસેસિંગ કહેવાય કે આઉટપુટ, તો કે એમાં શું આવશે, આઉટપુટ. ત્યારબાદ છે કમ્પ્યુટર પર જે કાર્ય કરો છો, પ્રક્રિયા કરો છો એને શું કહે છે, પ્રોસેસિંગ. ત્યારબાદ જો ખાલી જગ્યા એ કીબોર્ડનો એક ભાગ છે, તો અમને તમને કન્ફ્યુઝ કરવા માટે બ્લેકબોર્ડ એ લખેલું છે અને કીબોર્ડ એ લખેલું, તો આપણે શું યુઝ કરશું, આમાં કયો ઓપ્શન સિલેક્ટ કરશું, કીબોર્ડ. ત્યારબાદ છેલ્લું છે ખાલી જગ્યાને મોનિટર પર જોઈ શકાય છે. મોનિટર પર કોને જોઈ શકાય, પ્રોસેસ કરતું હોય તમને દેખાડે છે કમ્પ્યુટર, ગણતરી પોતે કરે છે એ દેખાડે છે, ના, એ ગણતરી કરીને ડાયરેક્ટ તમને જવાબ બતાવે છે, એટલે શું આવશે, આઉટપુટ આવશે, બરાબર છે બાળકો. તો આ તમને જોયું, તમે મેં આજે તમને સાથે આખું કમ્પ્લીટ જ હતું, પણ છતાં આપણે પહેલેથી ચાલુ કરીએ છીએ અને હવે મેં તમને બે પ્રેક્ટિકલ, તમે સ્કૂલે આવતા હતા ત્યારે મેં બે પ્રેક્ટિકલ બુકમાં લખાવેલા હતા. એક ટ્રાફિક સિગ્નલ, ઓકે, બહુ વાળાને થઈ ગયું હતું, 50% સ્ટુડન્ટ્સ આવતા ત્યારે મેં તમને ટ્રાફિક સિગ્નલ બતાવેલું હતું, બરાબર છે. એની પહેલાં મેં તમને રાઉન્ડ અને સ્ક્વેર એટલે ગોળ અને ચોરસ ડ્રો કરતા શીખવાડેલા હતા પેન્ટમાં, બરાબર છે. તો જો તમારી ઘરે કમ્પ્યુટર હોય તો અચૂક પ્રેક્ટિસ કરજો, કેમકે તમને લોકોને માઉસની જરાય ગ્રીપ નથી, અને જેમ બને વહેલી સ્કૂલ ખુલશે, જલ્દી જલ્દી ખુલશે, તો આપણે જલ્દી જલ્દી પ્રેક્ટિકલ કરશું અને ત્યારે તમારે બધાને બધું આવડતું જ હોવું જોઈએ, બરાબર છે. હવે પછી જે સમજશું આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજશું.